નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચર દરમિયાન એક નવા યુનિટની શરૂઆત કરવાની છે. યુનિટ નંબર 5 જે છે હાર્મોનિક ઓસિલેટર એન્ડ એન્ગ્યુલર મોમેન્ટમ. એટલે કે આ ચેપ્ટર દરમિયાન આપણે હાર્મોનિક ઓસિલેટર અને એન્ગ્યુલર મોમેન્ટમ વિશે અભ્યાસ કરવાનો છે. હાર્મોનિક ઓસિલેટર એટલે કે સિમ્પલી ઓસિલેટર જે છે એ ઓસિલેટર કેવું હોય તો એ આપણે જાણીએ જ છીએ. ઓસિલેટર એક એન્ડ ફિક્સ હોય, અનધર એન્ડ ઉપર એમ જેટલું માસ જે છે એ સસ્પેન્ડેડ કરેલું હોય, બરાબર. અને પછી એને ઓસિલેટ કરવામાં આવે તો એની કેરેક્ટરિસ્ટિક્સ, એના વિશેની આખી જે સિસ્ટમ જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર છે. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે કે સોલ્યુશન ઓફ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન, એટલે કે ટાઈમ ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન જે છે એનું આપણે સોલ્યુશન મેળવવાની ટ્રાય કરવાની છે. હવે ઇન પ્રીવિયસ લેક્ચર, ઇન પ્રીવિયસ ચેપ્ટર વી ઓલરેડી ડિસ્કસ અબાઉટ ધ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન, એટલે કે ટાઈમથી ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન વિશે આપણે આગળના ચેપ્ટર યુનિટની અંદર આપણે ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છે, બરાબર. પણ આપણે આજનો જે ટોપિક જે છે આ લેક્ચર દરમિયાન એ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ માટેનો ટોપિક છે, સોરી ટાઈમ ડિપેન્ડન્ટ માટેનો છે, બરાબર. એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પાર્ટ એ કે વેવ ઇક્વેશન ફોર ઓસિલેટર, એટલે કે ઓસિલેટર માટેનું વેવ ઇક્વેશન આપણે ડિરાઈવ કરવાનું છે. તો લેટસ સ્ટાર્ટ ધ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર વેવ ઇક્વેશન ફોર લિનિયર મોશન ઓફ એ પાર્ટિકલ અલોંગ એક્સ એક્સિસ ઇઝ ગિવન બાય, એટલે કે ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન કોઈ લિનિયર મોશન કરતું હોય પાર્ટિકલ, અને પર્ટિક્યુલર કોઈ વન ડિરેક્શનની અંદર હોય, એટલે કે આપણે અહીંયા એક્સ ડિરેક્શન લીધેલી છે, તો એક્સ ડિરેક્શન માટે ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન કેવું છે એ આપણે જાણીએ છીએ, કે એનો ઓલરેડી આપણે અભ્યાસ પ્રીવિયસ ચેપ્ટરની અંદર કરી ગયા છે. હવે વાત જે છે એ પર્ટિક્યુલર વન અક્ષી, પર્ટિક્યુલર કોઈ પણ એક અક્ષિસને અનુલક્ષીને છે, કે મોશન જે છે એ કોઈ એક અક્ષિસને હોય. હવે ધારો કે આપણું હાર્મોનિક ઓસિલેટર જે છે એ એક અક્ષિસ ઉપર, એક એન્ડ એનો ફિક્સ છે, બીજા એન્ડ ઉપર માસ એમ જેટલું માસ સસ્પેન્ડ કરાવેલું છે, એમ જેટલું માસ આવેલું છે, અને ધારો કે સ્પ્રિંગ છે, એક સ્પ્રિંગનો એક એન્ડ ફિક્સ છે, બીજા એન્ડ ઉપર એમ જેટલું માસ છે. હવે સ્પ્રિંગનો બીજો એન્ડ તમે ખેંચી અને છોડી ગયો તો એ ઓસિલેટ કરશે, બરાબર. એના વિશેનો આપણે કંઈક અભ્યાસ કરવાનો છે. એટલે પર્ટિક્યુલર એક ડિરેક્શનની અંદર છે, એટલે કે વાય અને ઝેડ ડિરેક્શન જે છે એ ઝીરો છે. તો એવું શ્રોડિંજર ઇક્વેશન આપણે જાણીએ છીએ કે માઇનસ એચકર સ્ક્વેર અપોન ટ્વાઇઝ એમ ડી સ્ક્વેર સાય અપોન ડી એક્સ સ્ક્વેર પ્લસ વી સાય ઇઝ ઇક્વલ્સ ટુ ઈ સાય, બરાબર છે. હવે આ એક ઇક્વેશન છે, આ ઇક્વેશનમાં થોડુંક ચેન્જીસ કરી અને એક આ ઇક્વેશન નંબર 1 લખેલું છે. તો કે એ કેવી રીતે આવે, તો કે આ ઇક્વેશનને 2m અપોન h કટ સ્ક્વેર માઇનસ 2m અપોન h કટ સ્ક્વેર વડે ડિવાઈડ કરો, સોરી મલ્ટીપ્લાય કરાવો બધા બંને બાજુ ઇક્વેશનની, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ. તો શું થાય, એટલે માઇનસ માઇનસ પ્લસ, 2m કેન્સલ આઉટ, h કટ સ્ક્વેર કેન્સલ આઉટ, એટલે ડી સ્ક્વેર સાય અપોન ડી એક્સ સ્ક્વેર ફર્સ્ટ ટર્મ પ્લસ અહીંયા શું આવે, તો કે ટ્વાઇઝ એમ જે છે એ ટ્વાઇઝ એમ, બરાબર છે. એટલે સેકન્ડ ટર્મને એના વડે મલ્ટીપ્લાય કરાવેલું શું થાય, તો કે માઇનસ થશે, માઇનસ 2mv અપોન h કટ સ્ક્વેર ઇન્ટુ સાય ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 2me અપોન h કટ સ્ક્વેર ઇન્ટુ સાય, સાય સાય કોમન બેમાંથી, બરાબર છે. હવે આ માઇનસ વાળી ટર્મ છે આ બાજુ આવે, એટલે એને આ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે આ ટર્મ, એને હું પહેલા લખું 2m અપોન h કટ સ્ક્વેર બાયણે રાખી, એના વડે મારે મલ્ટીપ્લાય કરાવવાનું. હવે ઈ પોઝિટિવ છે, માઇનસ વી
અને સાઇન કોમન ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો ઇક્વેશન નંબર વન. ફોર લિનિયર ઓસિલેટર અલોંગ ધ એક્સ એક્સિસ વિથ ધ એંગ્યુલર ફ્રિકવન્સી, એટલે કે એ એંગ્યુલર ફ્રિકવન્સી સાથે કાંઈક ઓમેગા જેટલી બરાબર, અંડર એ રિસ્ટોરિંગ ફોર્સ પ્રોપોર્શનલ ટુ ડિસ્પ્લેસમેન્ટ એક્સ ધ પોટેન્શિયલ એનર્જી ઇઝ. તો કોઈ પણ ઓસિલેટર હોય જેને રિસ્ટોરિંગ ફોર્સ હોય, એટલે કે કોઈ સ્પ્રિંગ છે એને કોઈ કોન્સ્ટન્ટ હોય, મટીરિયલ કોન્સ્ટન્ટ, એને આપણે સિમ્પલી કે વડે દર્શાવતા હોય છે બરાબર. અને એ એંગ્યુલર ફ્રિકવન્સી ઓમેગા સાથે એ રિવોલ્વ કરે છે, તો એની પોટેન્શિયલ એનર્જી આપણે આપેલી છે, એની પોટેન્શિયલ એને આટલી છે, વી ઇઝ ઇક્વલ્સ ટુ વન હાફ એમ ઓમેગા સ્ક્વેર એક્સ સ્ક્વેર ઇક્વેશન નંબર ટુ, જ્યાં એક્સ સ્ક્વેર એમ જે છે એ માસ, ઓમેગા એંગ્યુલર ફ્રિકવન્સી, અને એક્સ જે છે એ છે ડિસ્પ્લેસમેન્ટ, એટલે કે કોઈ પર્ટિક્યુલર સમય એનું ડિસ્પ્લેસમેન્ટ હશે ને, કારણ કે પિચ ઓસિલેટર કરતું હશે એટલા માટે પર્ટિક્યુલર ડિસ્ટન્સ હશે બરાબર. તો સબસ્ટિટ્યુટિંગ ઇક્વેશન ટુ ઇન ઇક્વેશન વન, વી ગેટ ઇક્વેશન ટુ ની વેલ્યુ જે છે ઇક્વેશન વન ની અંદર મૂકો, એટલે કે વી ની જગ્યાએ બરાબર, તો આપણને નવું ઇક્વેશન મળશે, ડી સ્ક્વેર સાય અપોન ડી એક્સ સ્ક્વેર પ્લસ ટ્વાઇઝ એમ અપોન એચ કટ સ્ક્વેર ઇન બ્રેકેટ ઈ માઇનસ વન હાફ, આ વી ની જગ્યાએ વન હાફ એમ ઓમેગા સ્ક્વેર એક્સ સ્ક્વેર સાય ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો ઇક્વેશન નંબર ત્રણ બરાબર. નાવ અથવા એને બીજી રીતે પણ લખેલું છે, એટલે કે ટ્વાઇસ એમ અપોન એચ કટ સ્ક્વેર જે છે એને અંદર મલ્ટીપ્લાય કરાવો, ટ્વાઇસ એમ અપોન એચ કટ સ્ક્વેર ને અંદર મલ્ટીપ્લાય કરાવો તો શું થાય, ડી સ્ક્વેર સાય અપોન ડી એક્સ સ્ક્વેર પ્લસ ટ્વાઇસ એમ અપોન એચ કટ સ્ક્વેર સેકન્ડ ટર્મ આવશે બરાબર, છે ટ્વાઇસ એમ અપોન એચ કટ સ્ક્વેર બરાબર. હવે અંદર આને મલ્ટીપ્લાય કરાવો, ટુ ટુ કેન્સલ આવો, એમ ઇન્ટુ એમ એમ સ્ક્વેર, એટલે શું થાય એમ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એક્સ સ્ક્વેર અપોન આ એચ કટ સ્ક્વેર, સાઈ તો બાયડ એચ છે બરાબર, એને આપણે મલ્ટીપ્લિકેશન કરાવતા નથી, ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો ઇક્વેશન નંબર ફોર. ધીસ ઇઝ ધ શ્રોડિંજર વેવ ઇક્વેશન ફોર ઓસિલેટર, એટલે કે આ ઇક્વેશન જે છે ઇક્વેશન નંબર ફોર ઈ શ્રોડિંજર વેવ ઇક્વેશન છે, કેના માટેનું છે, ઓસિલેટર માટેનું છે બરાબર. ટુ સિમ્પ્લિફાય ઇક્વેશન ફોર વી ઇન્ટ્રોડ્યુસ એ ડાયમેન્શનલ લેસ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ વાય વિચ ઇઝ રિલેટેડ ટુ એક્સ બાય ધ ઇક્વેશન. હવે આપણે ઇક્વેશન ચારની અંદર કોઈ નવો વેરિયેબલ વાય જે છે એ આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવીએ છીએ, ઇન્ટ્રોડ્યુસ એટલે ઉમેરીએ છીએ, કાંઈક આપણે એમાં ફેરફાર કરીએ છીએ બરાબર. પણ એની વેરિયેબલ જે છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ વાય એની કંઈક કેરેક્ટરિસ્ટિક્સ છે, એનો રિલેશન જે છે એ એક્સ સાથે છે. બીજું ડાયમેન્શન લેસ, એટલે કે એને કોઈ પણ પ્રકારનું ડાયમેન્શન નથી, એવો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપણે વાય ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. તો એ વાય શું છે, ઇક્વેશન પાંચમાં આપેલું છે, વાય ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ એમ ઓમેગા અપોન એચ કટ ઇન્ટુ એક્સ, ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય, વાયને સામેની બાજુ લઈ જાઓ, એક્સને સામેની બાજુ, ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ આ તમને સામેની બાજુ લઈ જાઓ, શું થાય આ ઉલટું થઈ જાય, અંડર રૂટ એચ કટ એમ ઓમેગા ઇન્ટુ વાય ઇક્વેશન નંબર સિક્સ બરાબર. નાવ ડેલ સાય અપોન ડેલ એક્સ, એટલે કે સાયનું એક્સની સાપેક્ષે ડિફરન્સિએશન છે, તો હવે આને કંઈક સ્ટેપ ડિફરન્સિએશન થ્રુ આપણે આને સોલ્વ કરવાની ટ્રાય કરીએ છીએ. તો કે પહેલાં હું ડીએલ ડી સાય અપોન ડી વાય ઇન્ટુ ડી વાય અપોન ડી એક્સ, એટલે કે પહેલાં હું સાયનું વાયની સાપેક્ષે કરું અને પછી હું વાયનું એક્સની સાપેક્ષે કરું બરાબર, એટલે ડીવાય બામ ડિરેક્ટલી છે, ડીવાય ડીવાય કેન્સલ આઉટ થાય, એટલે ડી સાય અપોન ડી એક્સ છે, તો એના બરાબર એવું લખાય ડી સાય અપોન ડી એક્સ બરાબર, બે બાજુ રાઇટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વિવેલન્ટ છે બરાબર. હવે ડી સાય અપોન ડી વાય હું એમ નમડા, હવે વાયનું એક્સની સાપેક્ષે, વાયનું એક્સની સાપેક્ષે કરો તો શું થાય, તો કે આ કોન્સ્ટન્ટ ટર્મ એમ નમ સેમ ઇટ ઇઝ છે, એક્સનું એક્સની સાપેક્ષે વન, એટલે એ મેં લખેલું નથી વન, એટલે અંડર રૂટ એમ ઓમેગા અપોન એચ કટ બરાબર. એન્ડ ડી સ્ક્વેર સાય અપોન ડી એક્સ સ્ક્વેર, આ ટર્મનું બીજી વાર ડિફરન્સિએશન કરો તો શું થાય, ડી સ્ક્વેર સાય અપોન ડી વાય સ્ક્વેર ઇન્ટુ ડી વાય બાય
ડી એક્સ એટલે આ ટર્મનું કરેલું બરાબર. તો શું થાય ડી સ્ક્વેર સાઈ અપોન ડીવાય સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય ડી એક્સ અંડરરૂટ એમ ઓમેગા ઇન્ટુ એચ કટ બરાબર. હવે ડી સ્ક્વેર સાઈ અપોન ડીવાય સ્ક્વેર આ સેમિટીસ, આ શું થાય સેમિટીસ, નો ચેન્જ. હવે ડીવાય બાય ડી એક્સ, વાયનું એક્સની સાપેક્ષે, તો વાયનું એક્સની સાપેક્ષે જો અહીંયા કણે તમને કિંમત મળશે ડીવાય બાય dx એટલે અંડર રૂટ એમ ઓમેગા એચ કટ. અહીંયા એક એમ ઓમેગા પણ એચ કટ છે એ મલ્ટીપ્લાય એટલે અંડર રૂટ નીકળી જાય, કારણ કે બે વાર આ ટર્મ છે એટલે ખાલી શું આવશે એમ ઓમેગા પણ એચ કટ થઈ જશે. આગળ ડી સ્ક્વેર સાય પણ ડીવાય સ્ક્વેર તો છે ઇક્વેશન નંબર 7. સબસ્ટિટ્યુટને ઇક્વેશન 6 એન્ડ 7 ઇન 4 વી ગેટ 6 અને 7ની કિંમત જે છે ઇક્વેશન નંબર 4માં મૂકવા, 7 આ 6 ઇક્વેશન નંબર 4ની અંદર મૂકવાની છે બરાબર. એટલે આ ડી સ્ક્વેર સાય પણ ડી એક્સ સ્ક્વેરની જે કિંમત આવેલી છે એ બરાબર. સબસ્ટિટ્યુટિંગ ઇક્વેશન 6 એન્ડ 7 ઇન ઇક્વેશન 4 વી ગેટ. ચાલો તો અહીં ઇક્વેશન નંબર 4 ડી સ્ક્વેર સાય પણ ડી એક્સ સ્ક્વેર આવ્યું, ડી સ્ક્વેર સાય પણ ડી એક્સ સ્ક્વેર એની કિંમત અહીંયા છે એટલે શું ડી સ્ક્વેર સાય પણ ડી વાય સ્ક્વેર એમ ઓમેગા એચ કટ છે બરાબર. એમ ઓમેગા એચ અહીં ખાલી એચ કટ જ આવશે બરાબર છે, સ્ક્વેર નથી એચ કટ. ડી સ્ક્વેર સાઈ પણ પ્લસ ક્વેશ્ચન નંબર 4 ટ્વાઇઝ એમ ઈ અપોન એચ કટ સ્ક્વેર એમ ટ્વાઇઝ એમ ઈ અપોન એચ કટ સ્ક્વેર માઇનસ એમ ઓમેગા અપોન એચ કટ એમ ઓમેગા અપોન એચ કટ એક્સ સ્ક્વેર છે. હવે આનો એક્સ સ્ક્વેર કરવાનો છે બરાબર, તો શું થાય એક્સ સ્ક્વેર કરો એટલે શું થાય પેલા એક્સ સ્ક્વેર કરો એટલે એચ કટ સ્ક્વેર સોરી એચ કટ એમ ઓમેગા ઇન્ટુ વાય સ્ક્વેર થાય બરાબર. પણ એક્સ સ્ક્વેર એટલે એચ કટ એટલે એચ એચ એક એચ કેન્સલ અપોન એમ ઓમેગા બરાબર, એટલે એમ ઓમેગા અપોન એચ કટ વાય સ્ક્વેર ઇન્ટુ સાઈન બરાબર 0. હવે હવે આ ઇક્વેશન જે છે એને એચ કટ અપોન એમ ઓમેગા વડે શું કરો મલ્ટીપ્લાય કરો એટલે આ કેન્સલ આઉટ થાય, એચ કટ કેન્સલ આઉટ એમ ઓમેગા કેન્સલ આઉટ શું વધે ડી સ્ક્વેર સાય પણ ડીવાય સ્ક્વેર પ્લસના પ્લસ આમાંથી શું વધે એક એચ કટ સ્ક્વેર છે અહીંયા એક એચ કટ એટલે એચ કટ વધશે છેદમાં એમ ઓમેગા છે તો આ એમ અને આ એમ કેન્સલ એટલે ઉપર નીચે એક ઓમેગા વધશે એટલે એચ કટ ઓમેગા ઉપર શું હોય તો ટુ ઈ માઇનસના માઇનસ આ કેન્સલ આઉટ થઈ જાય એમ ઓમેગા ઉપર એચ કટ એના વ્યસ્ત વડે આપણે મલ્ટીપ્લાય કરવા એટલે આ ટર્મ કેન્સલ વાય સ્ક્વેર સાઈન બરાબર 0 ઇક્વેશન નંબર 8 બરાબર છે. અને બીજી રીતે પણ લખી શકાય ડી સ્ક્વેર સાય પણ ડીવાય સ્ક્વેર પ્લસ આ ટર્મ બરાબર, હું આને કંઈક લેમડા કંઈક કોન્સ્ટન્ટ ધારી લીધેલું છે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ ટુ ઈ અપોન એચ કટ ઓમેગા એટલે લેમડા માઇનસ વાય સ્ક્વેર સાઈ બરાબર 0 બરાબર. એટલે આ જે ઇક્વેશન છે ઇક્વેશન નંબર 9 બરાબર ઈ ઓસિલેટર માટેનું ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ સ્પ્રિંગર ઇક્વેશન નંબર 4 છે અને આ એનું સોલ્યુશન છે બરાબર છે. એટલે આવી કંઈક ડિસ્કશન હતી બરાબર. થેન્ક યુ.